माननीय मैडम श्री आदरणीय सर्वे मेहमान भाव गुरुजन तथा वाहवा विद्यार्थी मित्र, आज तारीख 12 जानुआरी 2024 बराबर आज थी 161 वर्ष पहला एक महान भाव नो जन्म थयो। तेमनो जन्म 12 जानुआरी 1863 ना रोज आनंद कलकत्ता शहर मा थयो हतो। तेमनो मूळ नाम नरेंद्रनाथ दत्ता हतो। तेमना पिता विश्वनाथ दत्ता एक विद्वान माणस हता, જેમણે અંગ્રેજી અને ફારસી બંને ભાષામાં ગહન જ્ઞાન હતું। તેઓ કલકત્તાની સર્વોચ્ચ અદાલતમાં સફળ વકીલ હતા। તેમની માતા એક પવિત્ર મહિલા હતી, જેણે બાળપણથી જ તેમના પર પ્રભાવ પાડ્યો હતો। તેમની તેના પાત્રની ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। તેણીએ સૌપ્રથમ નરેન્દ્રને અંગ્રેજીના પાઠ ભણાવ્યા અને તેને બંગાળી મૂળ અક્ષરોની પરિચિતા કરાવી। તો આજે આપણે સ્વામી વિવેકાનંદ ના જન્મ જયંતિ ઉપર જે વક્તૃત્વ સ્પર્ધા રાખી છે તેને શરૂ કરીએ। સૌ પ્રથમ આવશે ધોરણ 6 માંથી પરમાર દેવ। थोड़ी वार से तो त्यांची एक अमेरिकन टिकट चेकर आव्यो अने जरे बंगाली सज्जन
માથી ઉતરી જવા કહ્યું। બંગાળી સજ્જન પુરુષે કહ્યું, મારી પાસે ટિકિટ છે અને મેં નિયમ વિરુદ્ધ એક કામ પણ નથી કર્યું કે જે મારા ડબ્બામાંથી ઉતરી જવું પડે। પેલા અંગ્રેજ ટિકિટ ચેકરને ગુસ્સો આવવા લાગ્યો। જ્યારે ઝઘડો ખૂબ વધવા લાગ્યો ત્યારે સ્વામીજીએ વિચાર્યું કે હું આમાં મધ્યસ્થી થાવ। ત્યારે પેલા અંગ્રેજ ટિકિટ ચેકરે ઉશ્કેરાઈને કહ્યું, તું શા માટે વચ્ચે બોલે છે? ત્યારે સ્વામીજી બરાડી ઉઠ્યા કે મને તું કહીને શા માટે બોલાવી રહ્યો છે? તને કહેતા નથી આવડતું? સ્વામીજીની સ્પષ્ટ વાણી સાંભળીને પેલા અંગ્રેજ ટિકિટ ચેકરને થયું, આની સામે મારું કઈ ચાલશે નહીં, જેથી તેને સોરી દિલગીર છું તેમ કહીને માફી માંગી અને કહ્યું, મને તમારી ભાષા સ્પષ્ટ રીતે આવડતી નથી, હું તો બસ આ માણસને। ત્યાં સ્વામીજી ફરીથી ગર્જના કરીને બોલી ઉઠ્યા કે લાગે છે તમને તમારી માતૃભાષા પણ નથી આવડતી, તમે જેને માણસ કહી રહ્યા છો તે એક સજ્જન પુરુષ છે। આટલું સાંભળતા પેલો અંગ્રેજ ટિકિટ ચેકર ત્યાંથી સરકી ગયો। સ્વામીજી બધાને કહેતા કે દરેક માણસની અંદર એક ભગવાન રહેલો હોય છે, બધાએ તેનો આદર કરવો જ જોઈએ, તો જ આ દુનિયામાં ભાઈચારો બની રહેશે। અસ્તુ। હોસ્પિટલમાં જ
પિક્ચર ના વિચારો આવ્યા કરે છે અને તેનું મન વાંચવામાં લાગતું નથી. ધીરે ધીરે તે વિચારો ભૂસાય છે અને તે વિદ્યાર્થીનું મન વાંચવામાં લાગતું આવે છે. એવી જ રીતના મનુષ્યના વિચારો એને બે દિશામાં લઈ જાય છે. એક છે સ્વામીજીના વિચારો વાળી દિશા અને બીજી છે કુવિચાર વાળી દિશા. દરેક મનુષ્યને સ્વામીજીના વિચારો અપનાવવા જોઈએ. એવી જ રીતના જો ઘરમાં કલહ હોય છે તો તે વ્યક્તિનું મન ધંધા કે વ્યાપારમાં લાગતું નથી અને વિદ્યાર્થીનું મન વાંચવામાં પણ લાગતું નથી. એના વિશે કહેતા મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે અભ્યાસ વૈરાગ્ય ભાસઃ તનિરોધ અસ્તુ. ઘણા વિદ્યાર્થીઓ દરરોજ કલાકો સુધી વાંચતા હોય છે છતાં તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકતા નથી. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ઓછા સમયમાં વાંચીને પણ ઘણું સારું પરિણામ લાવે છે. એની પાછળનું કારણ છે મનને એકાગ્ર કરીને કરેલો અભ્યાસ. એક રીતે કલાકો સુધી જપ ધ્યાન કરવા છતાં ઘણા આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. કેમ કે ભલે તેઓ ધ્યાન કરતા દેખાય છે પરંતુ તેમનું મન તો ચારે બાજુ ભટકતું હોય છે. કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે મનની એકાગ્રતા ખૂબ જ જરૂરી હોય છે. એકાગ્રતા કેળવવા માટે આત્મસંયમની આવશ્યકતા રહે છે. આપણા દેશમાં પ્રાચીન કાળમાં એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ મહત્વપૂર્ણ અપાઈ રહ્યું હતું. પરંતુ દુર્ભાગ્યે આજે આપણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્યાન અને એકાગ્રતાનું શિક્ષણ આપવામાં આવતું નથી. તેથી યુવાનોની શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓ પૂરેપૂરી વિકસતી નથી. શાળાનો ઉદ્દેશ્ય બાળકોમાં આત્મસંયમ, વિદ્યાર્થીઓ મૂલ્ય જીવનનો પાર સમજે તેમજ તે હેતુસર શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી ધ્યાન કરવામાં આવે છે. આજે વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે હું પણ મારી શાળા પ્રત્યે ગર્વની લાગણી અનુભવું છું. મારી શાળાને પણ સંસદ વંદન. અસ્તુ. હવે આવે છે હું કાદરી ઈમાન આજે તમને
સ્વામીજીની 161મી જન્મ જયંતિના દિવસે તેમના ધર્મ અને નીતિ અંગેના વિચારો વિશે થોડુંક કહીશ. ધર્મ એટલે મનુષ્યમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે પશુમાંથી ઊંચે ચડાવીને મનુષ્ય અને મનુષ્યમાંથી ઊંચે ચડાવીને ભગવાન બનાવનારો વિચાર. જે માણસ આરામય અને શોખીન જીવન જીવવા ઈચ્છે છે તે પોતાની તે નદીમાં તરવા માટે મગરને ભૂલીને લાકડાને પકડી નાખનાર જેવો મૂર્ખ છે. ઈશ્વર અને શૈતાન વચ્ચેના તફાવતમાં સ્વાર્થીપણા અને નિસ્વાર્થીપણા સિવાય બીજો કશો જ તફાવત નથી. શૈતાન પણ ઈશ્વર જેટલો જ શક્તિમાન છે અને તેના જેટલો જ બુદ્ધિ ધરાવે છે, પરંતુ તેનામાં પવિત્રતા નથી. પરિણામે તે શૈતાન છે. આજ વિચાર આજના જગતને લાગુ પાડો. તમારી દ્રષ્ટિમાં પરિવર્તન લાવો તો દ્રશ્યમાં પણ પરિવર્તન આવશે. તમારી જાતને સુધારો તો તમારું જગત પણ સુધારવાનું. સવાલ એ છે કે જો હું ગુરુ હોઉં તો હું બીજા જો હું જ ગુરુ ન હોઉં તો હું બીજામાં ગુરુ શું કામ જોઉં. અસ્તુ. નાગરપરે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સ્વામી વિવેકાનંદ સંભાષણ ભલે ટૂંકું હતું પણ તેમના સંભાષણમાં તેણે કહ્યું છે કે બધા જ ધર્મો સાચા છે અને બધા જ ધર્મનો સ્વીકાર કરવો જ જોઈએ. તે ગરીબજનોને ભૂલ્યા ન હતા, તે રાતોરાત સુખિયાત બન્યા, પણ તેઓએ ગરીબજનોના વિચાર જ કરતા રહેતા. તેઓ વિચારતા કે ગરીબજનોને કઈ રીતે મદદ કરી શકાય. પરિષદમાં એકવાર તેને અધ્યક્ષે પૂછ્યું કે અધ્યક્ષે તેમને નામ ઘોષણા કરી પણ અને સ્વામીજી ઊભા થઈને બોલ્યા કે અમેરિકાના મારા ભાઈઓ બહેનો, તે વધુ બોલી ન શક્યા. સ્વામી વિવેકાનંદના અનેક વ્યાખ્યાનો છે, તેમાં હિન્દુ ધર્મ વિશે વિશેષતા તે વધુ ખ્યાતિ પામ્યું છે. અસ્તુ. નરેન તો એક પગેથી હિચકતો લટકતો અને પગ
નીચે ઉતરતો પણ ત્યાં એક વૃદ્ધ રહેતા એ વૃદ્ધને નરેન અને તેમના મિત્રોની આવી જોખમી રમતો જોવી ગમતી નહીં એટલે તે વૃદ્ધે નરેન અને તેમના મિત્રોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે મિત્રો કે અહીંયા એક બ્રહ્મ રાક્ષસ રહે છે જો તમે અહીં ઝાડ પર ચડશો તો એ બ્રહ્મ રાક્ષસ તમારી ડોક મારી નાખશે એટલે તમે તેને ખલેલ ન પહોંચાડો નરેનના મિત્રોને ડરાવવા આ વૃદ્ધ હતો પણ નરેન ડર્યો નહીં નરેન સાહસિક બન્યો અને જેવા પેલો વૃદ્ધ નજર પાર થયા કે નરેન ત્યાં ગયો અને ઝાડ પર ચડી ગયો આમ નરેનના મિત્રોએ તેમને પૂછ્યું કે નરેન તે ઝાડ પર ચડવાની આવી હિંમત કેમ કરી નરેનના મિત્રોએ નરેનને કહ્યું એટલે નરેને તેમને જવાબ આપ્યો કે મિત્રો તમે મૂર્ખ છો જો હું તો અહીં ઝાડ પર ઘણી વાર ચડ્યો છું જો સાચે અહીં કોઈ બ્રહ્મ રાક્ષસ રહેતો હોય અને પેલા વૃદ્ધની વાત સાચી હોય તો મારી ડોક ગણાઈ ગઈ ન હોત અને આપણે પણ ઘણી વાર આ ઝાડ પર ચડીએ છીએ તો શું તમારી ડોક ભળાઈ ગઈ છે નરેનના મિત્રોને સમજાણું એટલે તેઓ ફરીથી મોજ મસ્તી કરવા લાગ્યા આમ એવું જણાયું છે કે નરેન કેવા હતા તો કે નરેન જ્યાં સુધી કોઈ વાત અનુભવ ન કરે એ સુધી ત્યારે કોઈ પણ વાતનો વિશ્વાસ ન કરતા અસ્તુ ખૂબ જ સરસ હવે આવે છે ધોરણ 11 માંથી મકવાણાજીના શબ્દ જો આપણે ઈચ્છીએ તો શું વિશ્વમાં ક્રાંતિ ન લાવી શકીએ
અંતે હું સ્વામી વિવેકાનંદના ચરણોમાં એક પંક્તિ અર્પણ કરવા ઈચ્છું છું. તમો ભારત કે વીર પુત્ર, તમો ભારત કે વીર પુત્ર, ભારત માં કે સચ્ચે સુપુત્ર, તમ અટલ બાત કરને વાલે, તમ દ્રઢ નિશ્ચય કરને વાલે, તમ અટલ બાત કરને વાલે, તમ દ્રઢ નિશ્ચય કરને વાલે, તમ ભારત માં કી શાન લીએ છે, ભારત કા ગુણગાન લીએ, તમને હી સંદેશ દિયા લોગો કો, તમને હી સંદેશ દિયા લોગો કો, ઉઠકર કુછ કર દિખલાને કા, સોયે હુએ લોગો કી આત્મા કો, આજ ફિર સે જગાને કા, આજ ફિર સે જગાને કા. ऐसे ही वीरों से बढ़ता भारत माता का सम्मान है, ऐसे ही वीरों से बढ़ता भारत माता का सम्मान है. स्वामी विवेकानंद आपको कोटि कोटि प्रणाम है, आपको कोटि कोटि प्रणाम है. अस्तु. वाह, खूब सरस. हवे हूँ सिंधुवाड़िया देवराज भाई ने विनंती करूँ छे के ते एमनी आभार विधि करे. નમસ્તે માનનીય આચાર્ય શ્રી, અત્રે પધારેલ મહેમાનો, મારા પ્રિય ગુરુજનો અને વાળા વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતિના દિવસે અહીં આપણે સૌ ભેગા થયા છીએ. તો હું દેવરાજ આપ સર્વે મહાનુભાવોનો આભાર માનું છું. આપ આપનો કિંમતી સમય ફાળવીને અહીં આવ્યા તે બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેમાં જે મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે તેને હું આભાર વ્યક્ત કરું છું. આગામી 17મી જાન્યુઆરીથી આપણી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, તો હું સ્વામી વિવેકાનંદજીના સૂત્ર સાથે તેને પૂર્ણ જાહેર કરું છું. ઉઠો, જાગો અને ગૌ ભક્તિ સુધી માન્ય રહો. હવે સૌ પ્રથમ જે બાળકો 15 બાળકો દેવરાજ સહિત બધા બોલ્યા તે બહુ સરસ બોલ્યા. આપણે એકચ્યુઅલી અહીંયા નામ રાખ્યું છે વક્તૃત્વ સ્પર્ધા, પણ મેડમે જયારે બધાને સાંભળ્યા હતા, જયારે ધવલ સર બધાનું રેકોર્ડિંગ બધાને રિહર્સલ કરાવતા હતા, ત્યારે જ મેડમે કેમેરામાં જોઈ લીધું હતું કે ભાઈ બધા બહુ સરસ બોલે છે. એટલે મેડમે કીધું ભલે આપણે સ્પર્ધા ડિક્લેર કરી, પણ આપણા માટે બધા જ બાળકો પહેલો નંબર છે. એટલે જેટલા બાળકો અહીંયા બોલ્યા છે તે બધા જ પહેલા નંબરે વિજેતા જાય. મેડમે જ્યારે વિડીયોમાં તમે લોકોને બોલતા સાંભળ્યા ત્યારે જ નક્કી કરી લીધું કે આપણે કોઈ પહેલો બીજો કે ત્રીજો એવો ક્રમાંક દેવાનો જ નથી, કારણ કે બધા પહેલા નંબરે છે અને બધા માટે શિલ્ડ કરાવી લીધા છે. અને અત્યારે આપણે મેડમની અનુપસ્થિતિમાં પણ આપણે એવું માનીએ છીએ કે મેડમ અત્યારે આપણી સાથે છે, એવી રીતે માનીને આપણે શિલ્ડ પણ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો હું રિક્વેસ્ટ કરું છું શીતલબેનને, શીતલબેન આપણે જેમ નામ આપીએ તેમ તમારા હસ્તે શરૂઆત કરશું.
કુછ આનંદ અને ચંદ્રિકાબેન હસ્તે શ્રી લેશે. આપણે ચીસો નહીં પાડ્યો, હજુ રેકોર્ડિંગ આવ્યા ચીસો પાડતા, તે પછી આપણે મેડમ સાથે વાત કરી લેશું. તાલીનો પાડો, આનંદ કરો, પણ ચીસો પાડવાની નથી. ત્યારબાદ દીપિકાબેન, ત્યારબાદ દીપિકાબેન આવશે અને તેઓ વિશાખાબેન પાસેથી ભગવાન
दुखद वस्तु कहवाई बराबर
મારું એવું કહેવું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ મારી ભાષાને સમજ્યા છે તો હું આ સ્વામી વિવેકાનંદની જયંતિ ઉપર એટલું કહીશ કે સ્વામી વિવેકાનંદના પથ ઉપર ચાલવા માટે ખાલી 15 બાળકોએ સ્પીચ કહી અને 15 બાળકોની સ્પીચની અંદરથી જો આટલું શીખવા મળતું હોય તેમના પુસ્તકોમાંથી કેટલું શીખવા મળે એના જીવન ચરિત્રમાંથી કેટલું શીખવા મળે બરાબર એકવાર રસ્તો એકવાર માર્ગ તો પકડો બરાબર આપણે પ્રાર્થના પણ કરીએ છીએ બરાબર કે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો બેટા માર્ગ ચીંધવા તો ઉભા છીએ બેટા પણ ચાલવાનું તમારી જાતે છે એ માર્ગ ઉપર તમારે ચાલવું કે ન ચાલવું એ તમારી રીતે છે બરાબર તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓએ આજે જેટલો સપોર્ટ કર્યો એટલો ફરી વખત કરજો ફરી વખત જયારે પણ સ્પીચ આવે ત્યારે આવી જ દમદાર સ્પીચ થી સાથે પોતાની અંદર હિંમત ભરજો બરાબર અને લીડર બનજો બરાબર લીડરતા છે એ સૌથી વધુ જરૂરી છે બરાબર અહીંયા મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ